ગઈકાલે આંતરરાષ્ટ્રીય નર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી। કોરોનાની મહામારીમાં રાજ્યભરના નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતા પરમ ધર્મ સમજીને તેઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે। જ્યારે કેન્સર હોસ્પિટલ ખાતે કાર્યરત કરાયેલા ડેડિકેટેડ કોવિડ હેલ્થ કેર યુનિટના સુપ્રિટેન્ડ ડોક્ટર અંજનાબેન તેમજ નોડલ ઓફિસર ડોક્ટર ઇલિયાસે આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે 200 બેડની હોસ્પિટલમાં નર્સિંગ વિભાગના 35 વિદ્યાર્થીઓ તથા અન્ય 20 નર્સો ફરજ બજાવી રહ્યા છે। અહેવાલ બીજી મકવાણા। નમસ્કાર, મારું નામ સોલંકી હિનાબેન છે। હું અત્યારે DCHC કેન્સર હોસ્પિટલ ખાતે એડમિટ તરીકે મારી ફરજ બજાવું છું। તારીખ 29/3/2021 થી હું અહીંયા મારી ફરજ બજાવી રહી છું। ફરજ દરમિયાન અમને ઘણું બધું જોવા મળે છે, શીખવા મળે છે, જાણવા મળે છે। પણ આજે એક મહત્વનો દિવસ છે। ફ્લોરન્સ નાઇટિંગલ, કે જે અમારા નર્સિસના દેવી કહેવાય, એમનો આજે જન્મદિવસ છે। અને એમની જે પ્રેરણા અને એમની જે કામ કરવાની હતી, એ જ રીતે અમે અત્યારે અહીંયા એમની પ્રેરણાથી જ કામ કરી રહ્યા છીએ, દરેક દર્દીઓની સેવા કરી રહ્યા છીએ। મને હાલમાં જે સ્ટ્રેસ અનુભવાય છે, એને હિસાબે ડાયાબિટીસ મારું વધી ગયું છે, કોલેસ્ટ્રોલ મારું વધી ગયું છે, પ્લસ મારી દીકરી અને મારી દીકરીના દીકરાને કોરોના પોઝિટિવ આવ્યો હતો, પણ મેં આજે એક મહિના દિવસ 1.5 મહિનાથી મેં મારા બાળકોના મોઢા નથી જોયા। હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ રીના સોલંકી। કોઈ હમારી સેલેરી સે ચલતે હૈ તો કોઈ હમારે પેશન્ટ્સ કો બેક બેન્ચ ન્યુરલ દેને કો હસ્તે હૈ, કોઈ હમારી સેવા ભાવના કે લિયે હમે સન્માન દેતે હૈ તો કહીં હમે અપને ઘર કા નોકર સમજ કર હમે તિરસ્કાર દેતે હૈ। એક ઓર હમારે પેશન્ટ્સ કે લિયે અપની જિમ્મેદારી ઓર દૂસરી તરફ પેશન્ટ્સ કે લિયે રિલેટિવ કે તાનેદારી, ઇન્હી કુછ ભાવનાઓ સે જૂઝતે હૈ હમ જૈસે નર્સ, બટ ઢૂંઢી લેતે હૈ હસને કે લિયે ચંદ ફુરસત। તો આજ હમ નર્સિસ ડે કે બારે મે બાત કરને વાલે હૈ, થીમ્સ ઓફ ઇન્ટરનેશનલ નર્સિસ ડે 2021 ઇઝ ધ નર્સિસ અ વોઇસ ટુ લીડ અ વિઝન ફોર ફ્યુચર હેલ્થ કેર। સેવ વન લાઈફ, યુ આર અ હીરો, સેવ 100 ઓફ લાઈફ્સ, યુ આર અ નર્સ। ડિયર ફ્રેન્ડ્સ, 12 મે ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ ઇન્ટરનેશનલ નર્સિસ ડે એવરી યર ઓલ ઓવર ધ વર્લ્ડ। ઇટ ઇઝ ધ બર્થ એનિવર્સરી ઓફ ફ્લોરન્સ નાઇટિંગલ, હુ ઇઝ કન્સિડર્ડ એઝ અ ફાઉન્ડર ઓફ મોડર્ન નર્સિંગ। શી ઇઝ ઓલ્સો નોન એઝ ધ લેડી વિથ લેમ્પ। This day is celebrated to mark the contributions of nurses to the society. Nurses gives their selfless dedication to the service of mankind. Nursing is the largest healthcare profession in the world. Nurses have various roles like taking a patient, assisting with evaluation and test, setting drips, checking and marking drugs and injections, observing and recording the condition of the patients, etc. Most of the times, nurses works in the tough environment where extreme stress is a part of their jobs. This day is to thanks all nurses for their dedications and work. મારું નામ બાકરોલિયા હેતલ છે, હું સ્ટાફ નર્સ છું। સરકારી હોસ્પિટલ ગોંડલ ખાતેથી ડેપ્યુટેશન માટે અહીંયા રાજકોટ આવેલ છું। આજે 12 મે એટલે કે ફ્લોરન્સ નાઇટિંગલ ડે, જે એને બિરુદ આપવામાં આવ્યું છે, લેડી વોટ ધ લેમ્પ। આપણે નર્સિસની સ્થાપના કરનારા આપણા પ્રતિયોગિતા નો આજે દેશભરમાં બધી જગ્યાએ નર્સિંગ સ્ટાફ ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરે છે। પણ આ કોરોનાની મહામારી વચ્ચે આપને ખરેખર અત્યારે આપણે જે ઓલે લક્ષ્મી ઝાંસીની રાણી લક્ષ્મીબેનની જેમ આપણે ખૂબ પ્રેરણા આપી છે, કોરોના સામે યુદ્ધ કરનારી વીરાંગનાની જેમ આપણે અત્યારે દિવસ રાત જોયા વગર ફેમિલી, ઘર, પરિવાર બધાથી દૂર જે આપણે ઓર્ડર કરીને પર્વતની ચોટી ઉપર આપણે પહોંચી જઈએ છીએ અને આપણી નિષ્ઠાપૂર્વક આપણે બધી ફરજો નિભાવીએ છીએ દિવસ કે રાત। આજે મારા ભેગા જે સ્ટાફ કામ કરે છે, 57 વર્ષની ઉંમરના છે, રિટાયર થવાના આરે છે, છતાં એ લોકો અત્યારે દિવસ રાત કામ કરે છે, મારી સાથે હતા, મેં જોયેલા છે મારી હાજરીમાં। અને ઘણાને પગના પ્રશ્ન હોય છે, મને ખુદને છે આર્થરાઇટિસનો પ્રોબ્લેમ, ઘર પરિવારથી આજે હું દૂર છું। મારું નામ સોરઠિયા જ્યોતિબેન, DCHC કેન્સર હોસ્પિટલ, આપણે PDU સિવિલ હોસ્પિટલનો જે પેટા યુનિટ છે એમાં હું સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવું છું। 29 માર્ચથી સતત અહીંયા અમે એક પણ દિવસની રજા લીધા વગર દિવસ અને રાત જે પ્રમાણે અમારું રોટેશન છે એ પ્રમાણે અમે નિષ્ઠાપૂર્વક દર્દીઓની સેવા કરી રહ્યા છીએ।
એમાં દર્દીઓ જીવન મરણ વચ્ચે આ મહામારી છે કોવિડની છે એમાં ઝોલા ખાય છે એને બિચારાને ઘર પરિવારના સભ્યોને અંદર રહેવા દેતા નથી તેથી ઘણી બધી મુશ્કેલીઓ દર્દીઓ અનુભવતા હોય છે ઘણા વેન્ટિલેટર ઉપર હોય છે બોલી શકતા નથી તેઓને અમે વિડીયો કોલ પણ કરાવી દઈએ છીએ અમારી સમય અનુકૂળતા પ્રમાણે અને તેઓને અમે નિષ્ઠાપૂર્વક સારી એવી સેવા આપી અને જે દર્દી સાજા થાય એના માટે અમે ખૂબ જ અથાગ પ્રયત્ન કરીએ છીએ મારે 2.5 વર્ષની બેબી છે ઘરે મારા માતા છે મારા અમે મારે ભાઈ નથી એટલે મારા મમ્મી મારી સાથે રહે છે 75 વર્ષની એની ઉંમર છે અને ઘરની આપણે સભ્યોની પરિવારની આપણે ચિંતા કર્યા વગર એ લોકોનું અમે આ પેશન્ટનું જે બને એટલું મહત્તમ કામ કરી અને અમને જે થાક લાગે છે એ દર્દી રાજી થઈને જે ઘરે જાય છે ડિસ્ચાર્જ થઈને અને એના પરિવારના સભ્યો સાથે એનું મિલન થાય છે એમાં અમારો થાક બિલકુલ ઉતરી જાય છે અને ખૂબ જ એટલે ખૂબ જ સારી રીતે અમે દર્દી વહેલી તકે સાજા થાય અને સાયકોલોજીકલ સપોર્ટ મળી રહે એવી રીતે અને જમવાનું નાસ્તા ચા પાણી કોઈ પણ વસ્તુ ઘટતી હોય દર્દીને અમે પૂરા પ્રયત્નોથી એને બધું સુવિધા ઉપલબ્ધ કરાવીએ છીએ ઉપરાંત ઘર પરિવારના સભ્યો તરફથી એને કંઈ મંગાવવું હોય તો વાત કરાવી દઈએ છીએ એના માટે અમારે એટેન્ડન્ટ છે સર્વન્ટ છે MSW છે ઘણી બધી પોસ્ટ છે હું બિંદુબેન NDOT પદ્મકોરબા હોસ્પિટલ રાજકોટ ખાતેથી ડેપ્યુટેશન પર અહીંયા આવી છું અત્યારે અમારો આજે નર્સિસ ડે છે જે ફ્લોરેન્સ નાઇન્ટીગલના યાદમાં છે જેઓએ ખૂબ જ ઘાયલ સૈનિકોની સેવા કરી છે અને એ રીતે જોતા અત્યારે અમારે પણ એ જ રીતની પરિસ્થિતિ છે કે અમે આ એક જાતનું યુદ્ધ જ છે કે જે કોરોના સામે અમે લડીએ છીએ કોરોના માટે થઈને અને અમે અમારા પરિવારથી બધાથી દૂર છીએ અમે અમારા પરિવારનું ખૂબ જ ધ્યાન રાખીએ અને સાથે સાથે દર્દીઓનું પણ એટલું જ ધ્યાન રાખીએ છીએ અમારે દર્દીઓને માનસિક રીતે અને ઇન્જેક્ટેબલની રીતે બધી રીતે એને સારવાર આપવી પડે છે જેમાં દર્દીઓ ખૂબ જ માનસિક રીતે હરાયેલા હોય છે અમે એને માનસિક રીતે એટલું સંતોષ આપીએ છીએ કે તમને કંઈ નથી થયું સારું થઈ જશે તમે તમારા ઘરના બધાને યાદ કરો એ લોકો સાથે અમે મોબાઈલમાં વાત કરાવીએ છીએ અને એ લોકોને ખુશ રાખવાની કોશિશ કરીએ છીએ અને એ સાથે સાથે અમે અમારા ઘરનાનું પણ એટલું જ ધ્યાન રાખીએ છીએ આમાં મારી 57 વર્ષની ઉંમર છે આવતા વર્ષે હું રિટાયર્ડ થવાની છું છતાં પણ મને એવું થાય છે કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી દિલથી અને નિષ્ઠાપૂર્વક મારી ફરજ બજાવું